वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणाधामप्रशान्तिप्रदम् वन्दे श्री नन्दकिशोर स्वामी चरणं श्री पञ्चसेवाव्रतं श्री पञ्चसेवाव्रतं श्री पञ्चसेवाव्रतम् बोलो श्री स्वामीनारायण भगवान ने जय श्री हरे कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज ने जय श्री ठाकुर जी महाराज ने जय श्री सद्गुरुदेव के जय श्री मुक्त मुनि चरितम कथानो लाभ ले रेला लोहेधाम परिवारना तमाम भक्तों ने जय स्वामीनारायण जय स्वामीनारायण। श्री मुक्त मुनि चरितम अंतर्गत जे भूतोनो निवास सुंदरजी भाईनी ओरड़ी छे એના વિશે આપણે કાલે જોયું કે ભૂતોનું વર્ણન આપણે કર્યું હતું કે ભૂતો કેવા હોય, એ ભૂતો ત્યાં ખૂબ અવાજ કરતા હતા અને અવાજ કરતા હતા અને જ્યાં પોતાનો વાસ છે ત્યાં આવ્યા। અને વાસ કરતા હતા ત્યાં આવ્યા અને ત્યાં આ બે મુનિને જોયા। કયા બે મુનિ? મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામીને। એમ વિચારી પોચ્યા જ્યા દ્વાર દેઠા માહી મુનિ નિરધાર વિચારી પોચ્યા જા દ્વાર દેઠા માહી મુનિ નિરધાર
अति तेजस्वी ने बड़शाली अति तेजस्वी ने बड़शाली बैठा संभारता वन माड़ी बैठा संभारता वन माड़ी जारे दरिया न पोता थी लेश त्यारे जानी निडर अशेष जारे दरिया न पोता थी लेश त्यारे जानी निडर अशेष बोल्या कोण तमे बेउ बावा बोल्या कोण तमे बेउ बावा के मरेवा आव्या अही आवा के मरेवा आव्या अही आवा आ तो जगिया अमारी छे खरी हमणा ज जाशो तमे मरी माठे संभारो इष्ट पोता थी आज मळ्या छु खरा मजाना आज मळ्या छु खरा मजाना आ भूतो जा बन्ने मुनि आराम करे छे त्यां पर आवे छे अने आराम करे छे त्यां मुनि ने जोया अने आराम करता मुनि ने पण ઊંઘ ઓળી ગઈ હતી કારણ કે શોર બકોળ થતો હોય ત્યાં ઊંઘ આવે ખરા કોઈને ના આવે એટલે સંતો પણ અર્ધ નિંદ્રામાંથી ઊભા થયા અને એકબીજા સંતોને વાતો કરવા લાગ્યા કે ખૂબ અવાજ આવે છે દેવાનંદ સ્વામી સ્વામીને કે સ્વામી અવાજ ખૂબ આવે છે ઊંઘ આવતી નથી સ્વામી કે મને પણ ખ્યાલ છે દેવાનંદ સ્વામી અવાજ ખૂબ પ્રાણીઓના અલગ અલગ આવે છે ચિંતા ના કરશો ભગવાન જોડે છે ને ગુરુદેવ જોડે છે ને સારું થશે બધું જ એટલે ભૂતો નજીક આવે છે ને ભૂતો નજીક આવીને આ બે મુનિને જોયા એ મુનિ કેવા હતા તો ભૂતો જ ભૂતોને કેવા લાગ્યા બે મુનિ તે બંને મુનિ એવા લાગ્યા એટલા તેજસ્વીમાન હતા એટલા બળશાળી દેખાડતા હતા એટલા બળશાળી દેખાતા હતા અને બંને મુનિ ઊંઘ નહોતી આવતી એટલે ભગવાનનું નામ લેવા બેસા બંને મુનિ આંખો બંધ કરી ભગવાનનું નામ લેતા હતા અને ભૂતોએ આ બંને મુનિને નામ લેતા જોયા એટલે ભૂતને થયું આ તો આપણા દુશ્મન ભગવાનનું નામ લે છે ભૂતોને તો વિયાર તો ખરા ને ભગવાન આરે કારણ કે એ જેનું નાશ કરીએ કે ને અસુરોને શું હોય અસુરોને એ જ હોય ને જ્યારે મહારાજ પ્રગટ થયા પૃથ્વી પર ત્યારે કેટલો બધો ઉપદ્રવ મત કહેતા અસુરો કેટલા બધા હેરાન કરવા આવ્યા હતા ભક્તિ માતાને અને ધર્મદેવને ઘણા બધા આવ્યા હતા કે નહોતા આવ્યા ઘણા બધા આવ્યા હતા એટલે ભૂતોને થયું કે કા અતિ તેજસ્વી ને બળશાળી દેખાય છે ને બેઠા બેઠા ભગવાનને સંભાળે છે અને આપણે આટલા બધા આવ્યા તો એ ડરતા નથી અલગ અલગ અવાજ કાઢીએ છીએ અલગ અલગ ચેષ્ટાઓ કરીએ છીએ છતાં પણ આ ભય નથી પામતા બંને સંતો
જ્યારે દરિયાના પોતાથી લેશે ત્યારે જાણે નિડર શેષ. એટલે એકબીજા ભૂત એકબીજાને કહેવા લાગ્યા, આ તો જો ડરતા પણ નથી, ભય પણ નથી લાગતો આ લોકોને, આ તે વળી કેવું. અને આપણી જગ્યામાં બેઠા છે આ લોકો, આપણી જગ્યા રોકી લીધી આ લોકોએ, આપણી જગ્યામાં રહેવા આવી ગયા, આ થોડું કાંઈ ચાલતું હશે. એટલે બહુ એક ઘણા બધા ભૂતો, એટલે એમાં એક તો સંચાલક તો હોય જ, એટલે સંચાલકોને બધા ફરિયાદ કરવાના છે કે તમે આને કહેતા નથી, તમે આને વિશે અમને આજ્ઞા કરતા નથી, અમને આજ્ઞા કરો અમને ખાઈ જઈએ, અમને આજ્ઞા કરો અમે અમને ખાઈ જઈએ. ત્યારે સંચાલકે, નહીં પેલા ડરાવવાનો પ્રયત્ન કરો. એટલે બધા ભૂતો ભેગા ફરી વાર ચિચિયારીઓ ચાલુ કરી દીધી. પણ આ બંને મુનિઓ ધ્યાનમાં એટલા બધા લીન થઈ ગયા હતા, એકદમ નિડરની જેમ બેઠા હતા. અને જેને ભગવાનની લગની લાગી હોય ને, જેને ભગવાન સિવાય બીજા કોઈનો ડર ન હોય ને, એને જ કંઈ કોઈનો ડર ન લાગે. નહીં તો ભલ ભલા ભૂત આવે ને સામે, કાલે મેં ના કીધું ભલ ભલા ભૂતો સામે આવે ને તો ડરી જાય, ભય પામી જાય, પામી જાય ને પામી જાય. દરિયા નહીં ભૂતથી બોલ્યા, કોણ તમે બે વાવા. એટલે ઘણા બધા અલગ અલગ અવાજ કાઢી, અલગ અલગ ચેષ્ટાઓ કરી આ ભૂતોએ આ બે સંતોને ડરાવવાનો પ્રયત્ન કર્યો, પણ સંતો ડર્યા નહીં. એટલે ભૂતોએ પૂછ્યું, એક ભૂતે પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો, તમે બંને ક્યાંથી આવો છો, અહીં શા માટે રહેવા આવ્યા છો તમે. એટલે બે સંતો કહેતા, બંને સંતો ધીરે આંખ ખોલી, અને આંખ ખોલીને મુક્તાનસિંહ બે હાથ જોડીને આમ કહ્યું, વંદન કર્યા. વંદન મીન્સ કે સ્વામીએ હાથ દ્વારા અને દ્રષ્ટિ દ્વારા ભૂતોનું અડધું કલ્યાણ તો ત્યાં જ કરી નાખ્યું, ત્યાં જ કરી નાખ્યું. ભૂતો જોર જોરથી બૂમો પાડવા લાગ્યા, તમે અહીં ક્યાંથી આવ્યા, તમે ક્યાંથી આવો છો, અહીં શા માટે રહેવા આવ્યા, તમને ખ્યાલ નથી આ અમારી જગ્યા છે, તમને ખ્યાલ નથી અહીં જે કોઈ રહેવા આવે છે એને અમે મારી નાખીએ છીએ, અમે એનું શોષણ કરીએ છીએ, અમે એનો ભોગ કરીએ છીએ. શું તમને ખ્યાલ નથી, તમને જણાવ્યું નથી કે ગામના લોકોએ આના વિશે, આ જગ્યા વિશે, આ અમારો નિવાસ છે, અમારા નિવાસમાં તમે આવીને બહુ મોટી ભૂલ કરી છે, બહુ મોટી ભૂલ કરી છે. સ્વામી કઈ ના બોલ્યા, સ્વામી જોતા જ રહ્યા. ખાલી ભૂતોની તમામ ક્રિયાઓ સ્વામી જોતા રહ્યા. અને ભૂતો ને વધુ ક્રોધ આવ્યો. હું કહું છું અહીં શા માટે આવ્યા, છતાં પણ તમે બોલતા નથી, ક્યાંથી આવો છો તમે કહેતા નથી, તમને કોણે કીધું એ પણ કહેતા નથી, આટલો બધી મેં બૂમો પાડી, આટલા બધા મેં અવાજો કર્યા, ચેષ્ટાઓ કરી, અને અમે આટલા બધા છીએ, છતાં પણ તમને ભય નથી લાગતો. સ્વામી કઈ ના બોલ્યા. એકદમ શાંત રહ્યા. એટલે બધા એકબીજા ભૂતો હતા ને એ પણ અતિશય ક્રોધાયમાન થઈ ગયા. સંચાલન કહેવા માંડ્યા કે તમે કહો તો અમે આમને ખાઈ જઈએ, અમને મારી નાખીએ, અમને મારીને રુધિર પીએ. એટલે તરત જ મુખ્ય ભૂતે કહી દીધું સ્વામીને, તૈયારી કરો તમે, હવે તમે જે ભગવાનને ભજતાઓ ને ભગવાનને યાદ કરી લો, તમારી મેં તે યાદ કરી લો, સંભાળો ઈષ્ટ પોતાથી આજ મળ્યા છો ખરા મજાના, હવે તમે તે ભગવાન તમારા સંભાળી લ્યો, અમને પણ આજે તો લાગ મળી ગયો છે તમારો, અમને લાગ મળી ગયો છે, અમને આજે અમારું ઈષ્ટ ભોજન મળી ગયું છે. એમ જ્યાં ભૂતો બોલતા હતા ને આવી વાણી, ત્યાં તો સ્વામીને હૃદયમાં દયા આવી કે આ જીવ ભટકેલ વાસ્તાના કારણે ક્યાં અમને મારે દુઃખી કરવા,
ક્યાં દુઃખી કરવા. દયા સ્વામીના હૃદયમાંથી પ્રગટ થઈ. ભૂતો સ્વામીનો કોઈ પ્રત્યુત્તર ન આવતા ભૂતો વધુ ક્રોધાયમાન થયા અને જેમ ફાવે એમ બોલવા લાગ્યા અને જેમ ફાવે એમ ચેષ્ટાઓ કરવા લાગ્યા અને જેમ ફાવે એમ સંતોને ભય આપવા લાગ્યા. ભય આપવા લાગ્યા ને ત્યારે એકદમ નજીક આવીને ભૂતો બોલે, અમે તમને ક્યારના પૂછીએ છીએ, તમે ક્યાંથી આવો છો, ક્યાં રહો છો, શું કામ આવ્યા છો અને અમારી જગ્યા તમે લઈ લીધી? લઈ લીધી, બોલો તમે ક્યાંથી આવો છો? ત્યારે મુક્તાનંદ સ્વામીએ છે ને ખાલી એક જ પોતાની ભ્રકુટી આમ ઊંચી કરીને ખાલી એમ, અને જ્યાં ભૂતની દ્રષ્ટિ, ભૂતના નેત્ર, બધા ભૂતોના નેત્ર અને સ્વામીના નેત્ર જ્યાં ભૂતોની સામે એમ થાય ને, બધાએ ભૂતો થર થર ધ્રુજવા લાગ્યા અને બળવા લાગ્યા. સ્વામીએ જ્યાં દ્રષ્ટિ કરી અને તમામ ભૂતો આમ બળવા લાગ્યા, કાંપવા લાગ્યા, ધ્રુજવા લાગ્યા. કોઈ ભૂતો ધ્રુજે છે, કોઈ ભૂતો બળવા લાગ્યા છે, કોઈ ભૂતો હાંફવા લાગ્યા. કરી ઝરી તે પર નજર, ત્યાં તો દાજવા લાગ્યા ત્વર. હાય હોય થઈ તહા ભારી, મર્યા પડી ચિચિયારી. જ્યારે ઉપાય ના દીઠો કોઈ, ત્યારે નમ્યા ગર્વ કોઈ. બધા ભૂતો બળવા લાગ્યા, કોઈ ધ્રુજવા લાગ્યા, કોઈ કાંપવા લાગ્યા. બધાય ભૂતો એકબીજાને કહેવા લાગ્યા, અમને બચાવો, ભાઈ તું મને બચાય. એકબીજા ભૂતો એકબીજાને કહેવા લાગ્યા, પણ કોઈ એકબીજાની મદદ કરે નહીં. કરે ભાઈ મદદ? હવે કરે ભાઈ? જેને માત્ર સ્વાર્થ હોય એને કઈ મદદ મળે? કોઈ મળે? જેનું કર્મ માત્ર દુઃખી કરવાનું હોય બીજા જીવને, એનું કઈ મદદ મળે? ના મળે, ક્યારે ના મળે. જે કોઈ બીજાને દુઃખી કરતો હોય ને એને ક્યારે મદદ ના મળે? ક્યારે ના મળે. જે સાચો પુરુષ છે ને એને દુઃખી ન કરવા ક્યારે? માટે ક્યારે દુઃખી ના કરવા? ક્યારે નહીં. આ ભૂતોને ભલે ભૂતનીઓની હોય, પરંતુ માનવીઓની આપણે છે. મનુષ્ય બે પગને બે હાથ આપ્યા જ ભગવાને, પણ ક્યારે મન કર્મ વચને કરીને કોઈને દુઃખ્યો ના કરવો. થાય તો ને બે હાથ જોડી દે, મહારાજ કે આપણને એમ લાગે સત્સંગમાં 90% એવો, છતાં પણ એનો અવગુણ ન લેવો. કંઈક એનું બીજ બળ હશે ને એ ત્યારે ટેકો હશે. એટલે દ્રોહ કરવો નહીં, અપમાન કરવું નહીં. થાય તો મદદ કરવી, આપણે મદદ કરીએ. અને મદદ છે ને વાસ્તવિક રીતે આ દુનિયામાં ઠાકોરજી મહારાજ અને મોટાજી આપણી મદદ કરતા હોય છે ને, એવી મદદ કોઈ નથી કરતું હોતું. આ સ્વામી જોજો હમણાં મદદ કેવી કરે છે, સ્વામી કેવી દયા કરે છે ને, જોવા જેવી છે. આને કહેવાય સંત, આને કહેવાય સંત. મદદ છે ને એની લેવી, કે જે મદદ કરે ને એ ક્યારે આપણી પાસે મદદ સંભળાવે નહીં. ઘણા તો મદદ કરે ને તો એવી મદદ કરે ને તે ટાઈમે તો સંભળાવે, ભાઈ તને ખ્યાલ છે ને મેં તને મદદ કરી હતી. હા એવું હોય, તમે આજે ખાલી બાજુવાળા પાસેથી લોટ લઈ આવો ને, ભાખરીનો લોટ, તો તમે આખી જિંદગી યાદ રખાવે. તમને ખ્યાલ છે ને ભાખરીનો લોટ મેં તમારી પાસે નહોતો, ત્યારે મેં આપ્યો હતો. એ હું તમે એક દિવાસળી લ્યો ને, તને ખ્યાલ છે ને તારી પાસે દિવાસળી હળગવા માટે મેં તને આપી હતી. હા પહેલાંને પણ ધ્યાન રાખવું છે કે એનો ઉપકાર ક્યારે ભૂલવો ના જોઈએ. પણ એનો અર્થ એવો નથી, જેને મદદ કરી છે ને એ મદદને એને ભૂલી જવું જોઈએ. એ મોટો મદદ નિષ્ઠ છે. જેને પણ મદદ કરી છે અને એ મદદને ભૂલી જાય ને, તો એ મદદ સાચી છે. અને મદદ કર્યા પછી એ મદદને યાદ રાખે ને, તો એ મદ નથી, એ વેપાર છે. એ વેપાર છે. ઠાકોરજી મહારાજ અને સત્પુરુષ આપણી ઉપર કેટલી મહેર કરે છે, કેટલા આપણને કેટલી મદદ કરે છે, તો ક્યારે સંભળાવતા નથી. એ ક્યારે વેપારીનો ખેલ કરતા નથી. એ માત્ર માત્ર દયા ને દયા, કૃપા ને મદદ જ કરતા હોય છે. એટલી મદદ આ જીવ, આ મુમુક્ષુ મોટાને મહારાજને નથી કરતો. શું આપણે ભગત મદદ કરી, કઈ મદદ કરી?
તમે શું ગુરુજીને કંઈ મદદ કરી? તમે સંતોને કંઈ મદદ કરી? ભક્તોને મદદ કરી? ભગવાનને મદદ કરી? આપણે ભગવાનને મોટાને શું મદદ કરી શકવાના? આપણે તો મદદ એટલી કરી શકીએ એ કહીને એટલું કરીએ ને, એમાં જ આપણું બધું છે. એ કે એટલું કરી નાખીએ એ મોટા મોટી સેવા, મોટા મોટી મદદ. બાકી બધી મદદો છે ને વેપારીના ભાવ જેવી છે, વેપારીના ભાવ જેવી છે. અને આજે બધાએ મદદ કેવી થઈ ગઈ? વેપારીની મદદ છકી વેપારીની. એટલે આ ભૂતો છે ને બળવા લાગ્યા. બધા એકબીજાને કહેવા લાગ્યા, તું ભાઈ મને બચાય, તું મને બચાય, તારામાં આટલું સામર્થ્ય છે, તારામાં આટલું બધું ઐશ્વર્ય છે, તારામાં આટલી બધી શક્તિ છે, તારી પાસે આટલી બધી કાળની શક્તિ છે, તું મને મદદ કર, મદદ કર. કોઈ એકબીજાની મદદ કરે નહીં, કોઈ એકબીજાની મદદ ના કરે. એટલે એકબીજા આવી રીતે એકબીજાની મદદ માગવા લાગ્યા, પણ કોઈ એકબીજાની મદદ કરે નહીં. બધા એકબીજાથી દાતતા હતા, બધા દાજવા લાગ્યા સ્વામીની દ્રષ્ટિ થતા જ. અને બધા હાય 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 કરીને મરી ગયા, મરી ગયા, મરી ગયા, બચાવો 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 કરીને બધા બૂમો પાડવા લાગ્યા. અને છેલ્લે પછી કોઈ ના મળ્યું ને ત્યારે બધાએ ભૂતો બધાએ ભેગા થઈને સ્વામીના શરણે આવ્યા. હે સ્વામી તારણહાર તારો, હે સ્વામી તારો, હે પરે બ્રહ્મના ધારક સાધુ મય જીવન જીવનારા, હે સ્વામી અમને તારો તારો, અમને ઉગારો, આપની દ્રષ્ટિ થતા અમે તપીએ છીએ, અમે બળીએ છીએ આ પીડાથી, અમને તારો સ્વામી તારો તારો તારો. કોઈ ઉપાય ન સૂજ્યો ત્યારે ભૂતો સ્વામીને નમી પડ્યા. ભૂતો કે સ્વામી હવે તમે જેમ કહેશો એમ કરીશું, હવે અમે તમને હેરાન નહીં કરીએ, અમે તમને હેરાન નહીં કરીએ, અલગ અવાજ નહીં કાઢીએ, અમે અલગ ચીચરો નહીં કરીએ, તમને હેરાન નહીં કરીએ સ્વામી. આ તાપમાંથી અમે તપીએ છીએ, અમે બળીએ છીએ, આ બળતરિયામાંથી અમને તારો, આ બળતરિયામાંથી અમને તારો સ્વામી, અમને આમાંથી ઉગારો, અમે બળીએ છીએ સ્વામી, અમને બળીએ છીએ. તમે દયાળુ છો, તમે ક્ષમાશીલ છો, તમે ક્ષમાશીલ છો, ક્ષમાશીલ છો સ્વામી, આમાંથી અમને તારો સ્વામી, આમાંથી તારો અમને. તમે જેમ કહેશો ને અમે એમ કરીશું સ્વામી, અમારા અંગ દાજી રહ્યા છે, અમે તમારા શરણે છીએ, તમારા શરણે ને આવેલા ને તમે તારો સ્વામી તારો. આ શરણાગત જીવને ના છોડો, અમારા અમારા કુકર્મને ભૂલી જાઓ સ્વામી, અમારા કુકર્મને ભૂલી જાઓ. અમે તમને હેરાન કર્યા ને સ્વામી, એને તમે ભૂલી જાઓ સ્વામી, આટલી દયા કરો સ્વામી, ક્ષમા કરો, ક્ષમા કરો. હે દયાળુ, હે પરબ્રહ્મ ધારક, આપ રક્ષા કરો, આપ સિવાય અમારી રક્ષા કરનારો કોઈ નથી, અમારો રક્ષા કરનારો કોઈ નથી, કોઈ નથી, આપ રક્ષા કરો અમારી, અમે દાજીએ છીએ સ્વામી, તમે જેમ કહેશો ને એમ અમે કરીશું, તમે આમાં અમારી રક્ષા નહીં કરો ને સ્વામી, તમારા પ્રાણ જશે સ્વામી, પ્રાણ જશે, પ્રાણ જશે. અને આ પ્રાણરૂપી કાળને કોઈ તમારા સિવાય નહીં અટકાવી શકે સ્વામી, કોઈ નહીં અટકાવી શકે, કોઈ નહીં અટકાવી શકે. આપ ક્ષમાળુ છો સ્વામી, આપ દયાળુ છો, દયાળુ છો. આમાંથી અમને તારો, અમને કાઢો, આમાંથી અમને કાઢો. અને સ્વામી બે નેત્ર બંધ હતા અને ભગવાનની મૂર્તિમાં લીન હતા. ભૂતોની આવી આજીજી સાંભળીને, ભૂતોનું આવું નમ્રપણું જોઈને અને ભૂતોનું આવું ગરજુપણું જોઈને કોઈ જગ્યાએ ઉપાય ન દેખાણો એટલે સ્વામીના પગ જાયેલા. અને સ્વામી બે નેત્ર ઉઘાડી અને સ્વામી એમને ક્ષમા દ્રષ્ટિથી જોયા. સ્વામીએ ભૂતની આમો કયા દ્રષ્ટિથી? ક્ષમા દ્રષ્ટિથી, દયા દ્રષ્ટિથી. અને જ્યાં સુધીથી સાધુના હૃદયમાં ક્ષમા ના હોય ને, ભક્તના હૃદયમાં ક્ષમા ન હોય ને, દયા ન હોય ને, તો બધું અધૂરું અધૂરું ને અધૂરું. એના ખરેખર આપણે હેનાથી શોભીએ છીએ? ભગત મોટા પુરુષ છે ને ભગવાન છે ને, ક્ષમા કરે ને એટલે આપણે શોભીએ છીએ, નહીંતર આપણે કાંઈ શોભી એવા નથી. શોભી એવા છીએ ભગત? શોભી એવા છે? જો મહારાજને મોટા આપણી પર
દયા ન કરે અને આપણે ભૂલો ભૂલોને ભૂલી ન જાય તો કલ્યાણ થાય એવું છે હે? અને ક્ષમા આવી બહુ અઘરું છે, બોલે બહુ અઘરું છે. અહીં ક્ષમા કોણ આપી શકે? જેને બદલાની ભાવના નથી, જેને વેરનો બદલો વેરથી લેવાની ભાવના નથી, જેના આક્રોશ નથી, જેનામાં વેગ નથી, માત્ર ને માત્ર સાધુમય જીવન છે ને, જેનું ભગવાનમય જીવન છે ને, એ ક્ષમા આપી આપે, એ ક્ષમા આપી આપે. અને જે ક્ષમાશીર હોય ને એની પર ભગવાન બહુ પ્રસન્ન થતા હોય છે, બહુ બધું પ્રસન્ન થતા હોય છે. અને ક્ષમા જે જેટલી કરે ને એટલું એને પુણ્ય ભેગું થતું હોય છે, પુણ્ય ભેગું થતું હોય છે. એટલે મહાભારતમાં કીધું, આક્રુષ્યમાનો નાક્રોશેન મન્યુ રેવ તિતિક્ષતઃ આક્રોષ્ટારમ નિર્દહતિ સુકૃતમ ચાશ્ય વિંદંતિ. કેતા આક્રોશનો બદલો આક્રોશથી ન લેવો, કારણ સહનશીલનો ક્રોધ આક્રોશીને બાળી મૂકે છે, ક્ષમાશીલને પુણ્ય પણ મળે છે. કેટલું સરસ કીધું, આક્રોશનો બદલો આક્રોશથી ન લેવો. તમારા પર કોઈ ખીજાણું અને તમે પછી એના ઉપર તમે વધુ ખીજાવ તો શું થાય? ઓલા એક ફૂટની અગ્નિ કર્યો અને તમે બે ફૂટની અગ્નિ કરી સામે, થઈ કે ના થઈ? પરંતુ એને એક ફૂટની અગ્નિ કર્યો અને ત્યારે તમે મૌન રહ્યા હોય તો હશે, કંઈ વાંધો નહીં, ચાલો. ત્યારે તમે ખાલી એક બે કલાક મૌન થઈ ગયા હોય જ્યાં સુધી એ ઠંડા ના પડે ત્યાં સુધી, અને પછી જે કેવું ઘટતે પ્રેમથી કહેતા હો તો શું થાય? તો તમારા હૃદયમાં ભગવાનની મૂર્તિ વેલી વધારે, તમારા હૃદયમાં ભગવાનની મૂર્તિનું સુખ વધારે આવે, તમારા હૃદયમાં ઠાકોરજી મનના ચરણાયનનું સુખ વધારે દિવસે દિવસે આવતું જાય, આવતું જાય. સદગુરુ રાજી પણ દિવસે દિવસે વધતો જાય. પરંતુ બે ફૂટ અગ્નિ તમે એને એક ફૂટની, તમે બે ફૂટની કરીએ તો શું થાય? શું થાય? જેટલું પુણ્ય કર્યું હોય, જેટલી માળા કરી હોય, જેટલું ભજન કર્યું હોય, બધું શું થઈ જાય? સમજી ગયા ને તમે? માઇનસમાં જતું રહે, બધું જ માઇનસમાં જતું રહે. આક્રોશનો બદલો ક્યારે આક્રોશથી ન લેવો. અને આજે સમાજમાં બધું જ આક્રોશમય થતું હોય છે. સહનશીલતાના અભાવના કારણે ભગવાનને ભજી નથી શકતો આ જીવ. સહનશીલતાના અભાવને કારણે, ક્ષમાશીલના અભાવને કારણે આ જીવ પોતાની સાથે થયેલી કોઈ પણ અપ્રાસંગિક ઘટનાઓ એ ભૂલી નથી શકતો, નથી ભૂલી શકતો. પરંતુ ઠાકોરજી મહારાજના જીવનમાંથી અને આપણને મળેલા જે સત્પુરુષ, આપણને મળેલી જે પરંપરા, એ સદગુરુ સંતોના જીવનમાંથી શીખવા જેવું છે. એની પાસે જે કોઈ જીવ આવે ને એને ક્ષમા કરી દેતા. દાદા ગુરુજી પાસે કેવું આવ્યું હતું મુંબઈમાં, ઓલો બાલાજી પહેલા ને આવ્યો હતો કે નહીં? દાદા ગુરુજી ભાઈ આખું આખ્યાન ગુરુજીએ નંદાખ્યાન કથામાં કરેલું છે, સદગુરુ સ્મૃતિમાં સાંભળવા જેવું છે. સ્વામીએ દાદા ગુરુજીએ સૌ પ્રથમ બેહાડ્યા, ભાઈ ચા પાણી કરે કે નાસ્તા કરે કે નહીં? પેલા ચા પાણી નાસ્તા કરાવ્યા એને બધું, એનું જે આવ્યા હતા શસ્ત્ર અસ્ત્ર લઈને બધાય, જે હથિયારધારીઓ બધાય. પણ સ્વામીએ પેલા સૌથી પેલા દાદા ગુરુજી જમાડ્યા અને ત્યાં તો ઓલા હાવ ઢીલા જેવા થઈ ગયા. કારણ સ્વામીનું જીવન એવું હતું, ક્ષમાશીલના મુક્તાનંદીય પરંપરામાં યુગ પુરુષ જો હોય ને દાદા ગુરુજી, એક એક યુગ પુરુષ હતા, એક એક યુગ પુરુષ હતા. હરિપ્રિય દાજી સ્વામી જે સમયમાં હતા તે એ સમયમાં એમની રીતે કાર્ય કર્યું, માટે એ મુક્તાનંદીય પરંપરા માટે યુગ પુરુષ કહેવાય. વૈકુંઠ ચરણ સ્વામી એમની રીતે ઠાકુરજી મહારાજની આજ્ઞાથી જેટલું કાર્ય કર્યું એ માટે એ યુગ પુરુષ એમના માટે કહેવાય. કહેતા એ સમયગાળા દરમિયાન દાદા ગુરુજીએ આટલું મોટું કાર્ય કર્યું, અને પૂજ્યપાદ ગુરુજીએ આટલું મોટું કાર્ય કર્યું, આધારણ સ્વામી આટલું મોટું કાર્ય કર્યું, મુક્તાન સ્વામીની વાત જ આખી અલગ છે, આખી અલગ છે, આખી અલગ છે. મુક્તાનંદ સ્વામીથી લઈને આપણા પૂજ્યપાદ ગુરુજી સુધીના તમામ સદગુરુ સંતોના જીવનમાં જુઓ ક્ષમાના દર્શન થશે, થશે, થશે અને થશે જ. કારણ કે એ આપણી આદિ ગુરુ
મુક્તાનંદ સ્વામીના જીવનમાંથી છે. આદિગુરુ મુક્તાનંદ સ્વામીના જીવનમાંથી મળ્યું છે. માટે આ કૃષ્ણનો બદલો છે ને, આ કૃષ્ણથી ક્યારેય ન લેવો, ક્યારેથી ક્યારેય ન લેવો. અને જે ક્ષમા કરે છે ને એના પર ભગવાન રાજી થાય છે. એટલા માટે હરિલામૃતમાં કહે છે વિહારીલાલજી મહારાજ, ક્ષમા તખે ઈશ્વર રાજી થાય, ક્ષમા થકી વિશ્વ બધું જીતાય, સ્વધર્મ સચ્છા શ્રવિશેષ વાચો, ક્ષમા તજે તે નહી સાધુ સાચો, વિના અપરાધે ખલ દુઃખ દેય, તે દુઃખ જો સન જન સાખી લેય, સહાયતા કૃષ્ણ કરે જરૂર, ક્ષમા તજે તો પ્રભુ જાય દૂર, ક્ષમા તજે તો પ્રભુ જાય દૂર. ક્ષમા થકી ભગવાન પ્રસન્ન થતા હોય છે, ક્ષમા થકી વિશ્વ જીતાતું હોય છે. સ્વધર્મ હોય, સશાસ્ત્ર હોય, બધી જગ્યાએ એવું જ લખ્યું છે, જે ક્ષમા કરે ને એ સાચો સંત, ક્ષમા કરે ને એ સાચો ભક્ત. વિના અપરાધે કોઈ ગમે એટલું દુઃખ આપે દુર્જન, પણ સજ્જન છે ને એની ક્ષમાને ક્યારેય ન છોડે, ક્યારેય ન છોડે, ક્યારેય ન છોડે. કારણ કે એ જાણે છે કરતલ કરતા હરતા ધરતા બધું ભગવાન છે, ભગવાન છે. હું કોણ એને ન્યાય આપનારો, હું કોણ એને ન્યાય આપનારો છું, ન્યાય આપનારો છું, ન્યાય આપનારો છું. આ માણીને ક્ષમા કરતા હોય છે. અને જેની પાસે ક્ષમાનું કવચ હોય ને એને પછી કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલા માટે નિત્યશતકમાં કહેવાય છે, શાંતિ ચેત કવચે ન કિમ, શાંતિશ્ચેત કવચે ન કિમ, કે જો માણસ પાસે ક્ષમા હોય ને તો તેને બખ્તરની શી જરૂર છે. જો બખ્તર પહેરાય જરૂર કેમ છે, ક્ષમાનો વિચાર હા રાજાની રીત બરાબર છે, પણ જો ક્ષમા ન હોય તો બધું જ અધૂરું છે, બધું જ અધૂરું છે. એટલે બધું જ અધૂરું છે. ક્ષમા ગુણો હય શક્તાનામ, શક્તાનામ ભૂષણમ ક્ષમા, ક્ષમા વશીકૃતે લોકે ક્ષમયા કેમ ન સિદ્ધ્યતિ. કેતા જે માણસો અશક્ત છે તેમનો ક્ષમા એક ગુણ છે, એમને ક્ષમાનો ગુણ લાવવો જોઈએ જે અશક્ત માણસ હોય તો. પરંતુ જે શક્તિશાળી માણસ છે એમના જીવનમાં જે ક્ષમા છે ને ભૂષણ રૂપ છે. કારણ કે લોકમાં છે ને ક્ષમા જ એક એવી વસ્તુ છે કે વશીકરણ મંત્ર છે. ક્ષમાથી શું સિદ્ધ થતું નથી, કેમ ન સિદ્ધ્યતિ ક્ષમયા, ક્ષમાથી બધું સિદ્ધ થાય છે, બધું એટલે બધું સિદ્ધ થાય છે. અને ક્ષમા છે ને ત્યારે આપણે અહીંયા આપણે સુખથી ભજન કરી શકીએ છીએ. જો ક્ષમા ન હોત ને તો કાંઈ ના થાય, એટલે કાંઈ એટલે કાંઈ ના થાય, કાંઈ એટલે કાંઈ ના થાય. નરસ્યા ભરણમ રૂપમ, રૂપસ્યા ભરણમ ગુણ, ગુણસ્યા ભરણમ જ્ઞાનમ, જ્ઞાનસ્યા ભરણમ ક્ષમા. માનસનું આભરણ રૂપ છે, રૂપનું આભૂષણ ગુણ છે, ગુણનું આભૂષણ જ્ઞાન છે, અને જ્ઞાનનું આભૂષણ ક્ષમા છે. ગમે એટલું જ્ઞાન હોય પરંતુ ક્ષમા ના હોય તો શું કરવાનું ભગત, ખોટી વાત છે, ખોટી વાત છે. ઈચ્છા પ્રમાણે ચાલ્યું જતું હોય, સાનુકૂળતા પ્રમાણે બધું થતું હોય તો હવે કોઈ હવે એમાં ક્ષમા છે ને ધીરજ છે ને કશું એમાં તો આવવાનું નથી કંઈ. પરંતુ વિપરીત કાળ હોય ને તમારી ઈચ્છા પ્રમાણે થાય નહીં ને રુચિ પ્રમાણે થાય નહીં ને મન ધાર્યું થાય નહીં ને પ્રકૃતિ બરાબરની મરડાતી હોય ને ગમે ત્યારે ગમે તે આદેશ આવતો હોય ને એ પાલન કરવાનું થયું હોય ને અકસ્માત એવી કસોટી થાય અને ત્યારે તમારામાં એવી ધીરજ રહી. કહેતા તમારે એટલે આપણે બધા તમે નવા આપણે બધા ખરખા જ છે મોક્ષના માર્ગમાં, તો ત્યારે કેવી ધીરજ રહી છે અને ત્યારે કેવી સહનશીલતા રહે છે ત્યારે એ જ જોવાનું, ત્યારે એ જોવાનું. અને ત્યારે જો
તીવ્ર સત ના થાય ને, એકદમ તીવ્ર સપ્તક ના બેહે ને ત્યારે એ જોવાનું. ઈચ્છા પ્રમાણે ન થાય, આપણે ધારેલું હોય એ તૂટી જાય, અને મોટાનું ધારેલું હોય, ભગવાનનું ધારેલું હોય અને એ કરીએ ને, એમાં આપણી આબાદી છે, એમાં આપણી જિંદગાની છે, એમાં આપણી જિંદગાની છે અને એ જ આપણું જીવન છે. નહીતર કોઈ દુઃખ આપે અને એને અમે તમે 10 ગણું દુઃખ એને તમે આપો ને, તો એ ક્ષમા નથી. વેરનો બદલો વેરથી થયો, વેરનો બદલો વેરથી શાંત નથી થતો, વેરનો બદલો ક્ષમાથી શાંત થાય છે. અને આપણે આ દુનિયામાં કોણ આપણી સાથે વેર કરનારું છે? કોઈ નહીં. જે કંઈ કરે છે ને ઠાકોરજી મહારાજ કરે, બધું ઠાકોરજી મહારાજ કરે, ઠાકોરજી મેળવીને કંઈ થતું નથી, કંઈ થતું નથી. એટલે સ્વામી આગળ આ ભૂતો છે ને કરગરવા લાગ્યા. ભૂતો અતિશય નમીને કીધું, સ્વામી અમને આમાંથી બચાવો, અમને આમાંથી બચાવો, અમે હવે તમને હેરાન નહીં કરીએ, હેરાન નહીં કરીએ, હેરાન નહીં કરીએ, આમાંથી અમને છોડાવો, અમે બળીએ છીએ, અમારથી સહેવાતું નથી, અમારથી સહેવાતું નથી, અમે આ જગ્યામાં ફરીવાર સ્વામી નહીં આવીએ, આપની હેરાન નહીં કરીએ, આપની સાનુકૂળતા પ્રમાણે અમે કરી આપશું સ્વામી, સાનુકૂળતા પ્રમાણે કરી આપશું, આપ દયા કરો, આપ ક્ષમા કરો, અમારાથી ભૂલ થઈ ગઈ છે, અમારાથી ભૂલ થઈ ગઈ છે સ્વામી, આપ ક્ષમા કરો. અને ત્યારે આ મુક્તાનંદ સ્વામી ને ભરેલી દ્રષ્ટિથી કહેતા, દયામય દ્રષ્ટિથી, ક્ષમા દ્રષ્ટિથી ભૂતોની સામુ જોયું, અને ભૂતોનું સામુ જોયુંને સ્વામીની આંખમાંથી એટલી દયા વરસતી હતી ને, ક્ષમા વરસતી હતી ને, એ તો જ્યારે આપણે દર્શન કરાવીએ ને, એટલું ખાલી આપણે સાંભળીએ ને ત્યાં જ આપણા રૂવાડા ઊભા થઈ જાય કે આટલો બધો ઉપદ્રવ આપ્યો ભૂતોએ, હેરાન કર્યા, છતાં પણ સ્વામીએ દયા કરી અને ક્ષમા આપી, અને સ્વામી બોલે કે હે ભૂતો, અમારા મનમાં એવું કઈ નથી, અમારા મનમાં એવું કઈ નથી, કઈ નથી, કઈ નથી, તમે તો અમારા શરણે આવ્યા છો ને, ભગવાન ભજવા માટે આવ્યા છો, ભગવાન ભજવા માટે આવ્યા છો, કારણ કે અમે સુંદરજીબાને કહી દીધું હતું અંદરના ભૂતોથી અમે નહીં ડરતા, તો બહારના ભૂતોથી શું ડરવાના, માટે ચિંતા ના કરો, ચિંતા ના કરો, અમે તમને ક્ષમા કરીએ છીએ, ચિંતા ના કરો, ભૂલી જાઓ, તમે બધી ભૂલી જાઓ, ભૂલી જાઓ, જાઓ કીધું ને. એટલે જે ભૂતો બધા હળકતા હતા ને, બળતા હતા ને, એ બધાને હૃદયમાં શાંતિ થઈ, અને હૃદયમાં એમને શાંતિ પ્રસરવા લાગી, અને હૃદયમાં સુખ લાગવા લાગ્યું, અને બળતા હતા ને શાંતિને પામી ગયા, પામી ગયા, પામી ગયા. અને જ્યાં કીધું ને આવું, તો ભૂતો શાંતિને પામી ગયા ને. એટલે ભૂતો વધુ આગળ કહેતા હતા, એ શું કહેતા હતા એ વાતને આપણે કાલે દોહરાવીશું, એ કથાને પૂર્ણ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની જય.